કેમ છો ડોણાડોણા વિદ્યાર્થી મિત્રો, ગુડ મોર્નિંગ. આજનો આપણો વિષય સામાજિક વિજ્ઞાન છે. એની અંદર આપણે પ્રથમ ચેપ્ટર જોતા છે, ભારતમાં બ્રિટિશ સત્તાનો ઉદય. હવે આ ચેપ્ટરમાં મેં તમને બે વિડીયો મોકલી આપેલા છે, પાર્ટ વન અને પાર્ટ ટુ. આજનો વિડીયો છે આપણો પાર્ટ થ્રી. પાર્ટ થ્રીની અંદર આપણે જે પાર્ટ ટુની અંદર જે અડધો ટોપિક છોડ્યો હતો એ આજે આપણે જોવાનો છે. પાર્ટ ટુની અંદર આપણે લાસ્ટમાં જોયો હતો કંપની શાસનનો વિકાસ. કંપની શાસનના વિકાસમાં આપણે વાત કરી હતી કંપનીએ, એટલે કે ઈસ્ટ ઇન્ડિયા કંપનીએ કઈ રીતે પોતાની સત્તા ભારતમાં જમાવી અને એમણે કઈ રીતે ગવર્નરને ગવર્નર જનરલની હોદ્દો આપ્યો, એટલે કે જે ગવર્નર હતા પહેલાં એ હવે ગવર્નર જનરલ તરીકે ઓળખાય છે. તો એની અંદર આપણે બે ગવર્નર જનરલ વિશે વાત કરી ગયા હતા. એક છે વોરન હેસ્ટિંગ, જે ભારતના પ્રથમ ગવર્નર જનરલ હતા, અને બીજા છે કોર્નવાલિસ, એ બીજા નંબરના ગવર્નર જનરલ હતા. વોરન હેસ્ટિંગના સમયમાં બે વિગ્રહ થયા હતા. કેટલા વિગ્રહ થયા હતા? બે. પ્રથમ મરાઠા વિગ્રહ મરાઠાઓ સાથે, અને બીજો વિગ્રહ થયો હતો મૈસૂર વિગ્રહ મૈસૂરના હૈદર અલી સાથે. ત્યારબાદ બીજા ગવર્નર આવે છે કોર્નવાલિસ. તો કોર્નવાલિસના સમયમાં ત્રીજો મૈસૂર વિગ્રહ થયો હતો. કોની કોની વચ્ચે? તો ત્રીજો મૈસૂર વિગ્રહ થયો હતો મૈસૂરના વાઘ તરીકે ઓળખાતા ટીપુ સુલતાન સાથે. નામ સાંભળ્યું છે તમે ટીપુ સુલતાન? તો એ મૈસૂરના વાઘ તરીકે ઓળખાતા હતા. તો ત્રીજો મૈસૂર વિગ્રહ કોર્નવાલિસના સમયમાં જે ગવર્નર જનરલ તરીકે ભારત આવ્યો હતો તે, અને મૈસૂરના વાઘ ટીપુ સુલતાન સાથે આ ત્રીજો વિગ્રહ થયો હતો. હવે એની અંદર આપણે વાત કરીએ કે કોર્નવાલિસે આપણા ભારતના જ રાજાઓ પાસે મદદ માગી હતી, એક મરાઠા અને બીજા નિઝામ, જેના કારણે ટીપુ સુલતાનની હાર થઈ હતી. મેં તમને સમજાવ્યું હતું કે એક બાજુ આપણા ભારતના રાજાઓ અંગ્રેજોનો વિરોધ કરે છે અને સાથે સાથે ભારતના જ અન્ય રાજાઓને હરાવવા માટે અંગ્રેજોને મદદ પણ કરે છે, પોતાના જ દેશના રાજાઓ સાથે દગો કરે છે. આવું મેં તમને લાસ્ટ વિડીયોમાં પણ જણાવ્યું હતું, જેના કારણે આપણા ભારતના જ એક ટીપુ સુલતાનની હાર થાય છે. તો અહીંયા સુધી આપણે જોઈ ગયા. હવે ત્યારબાદ આપણે આગળ એ વસ્તુ જોવાનું છે કે પ્રથમ ગવર્નર જનરલ હતા વોરન હેસ્ટિંગ, બીજા ગવર્નર હતા કોર્નવાલિસ, અને હવે ત્રીજા નંબરે ગવર્નર જનરલ આવે છે. શું નામ છે એમનું? સર જ્હોન સોર. ગવર્નર જનરલનું નામ શું છે? ત્રીજા સર જ્હોન સોર. ત્રીજા ગવર્નર જનરલનું નામ છે સર જ્હોન સોર. હવે એમણે તટસ્થતાની નીતિ અપનાવી. તટસ્થતાની નીતિ એટલે કે એક બાજુ આ જે ઈસ્ટ ઇન્ડિયા કંપની હતી એની જે જવાબદારીઓ હતી, એટલે કે એની જે પ્રભુત્વ હતું, પ્રતિષ્ઠા હતી, એ એક બાજુ ઘટવા લાગેલી. કારણ કે આ બધા રાજા જે ગવર્નર જનરલ આવેલા એમના કારણે એમણે ભારતની ઉપર ભારતના લોકો પર એવા બધા અત્યાચારો કરેલા કે જેના કારણે એમની પ્રતિષ્ઠા ઘટવા લાગી. તો એને બરકરાર રાખવા માટે સર જ્હોન સોર એક તટસ્થતાની નીતિ અપનાવી. બીજી બાજુ આપણે વાત કરીએ તો જે મરાઠાઓ છે, કોણ? મરાઠાઓ. તો એ મરાઠાઓ શક્તિશાળી બનવા લાગેલા. તે સમયે આપણે વાત કરીએ કે મરાઠાની અંદર પેશવા રાજા હતા, શિવાજી હતા. તો એવા રાજાના કારણે મરાઠાઓ શક્તિશાળી બનવા લાગ્યા હતા. તો આથી જ્હોન સોર પછી બીજા એક ગવર્નર આવ્યા. કોણ આવ્યું? બીજા એક ગવર્નર. એ ગવર્નરનું નામ છે, એટલે કે ચોથા નંબરના ગવર્નર, લોર્ડ વેલેસ્લી. કયા ગવર્નર છે? લોર્ડ વેલેસ્લી. તો આ ચોથા નંબરના ભારતના ગવર્નર જનરલ છે. તો એમણે શું કર્યું? ઈસ્ટ ઇન્ડિયા કંપનીને સર્વોપરી બનાવવા, સર્વોપરી કે આખા દેશમાં ઈસ્ટ ઇન્ડિયા કંપનીનું શાસન ચાલે એ માટે એક યોજના દાખલ કરી. લોર્ડ વેલેસ્લીએ કઈ યોજના દાખલ કરી? યાદ રાખજો, આ તમને એક્ઝામમાં ઘણી વાર પૂછાય છે, લોર્ડ વેલેસ્લીની યોજના કઈ હતી? તો સહાયકારી યોજના. કઈ યોજના? સહાયકારી યોજના. આ યોજના વિશે હું તમને સમજાવીશ કે આ યોજનામાં શું કહેવા માંગે છે. તો આ યોજના જ્યારે અમલમાં મૂકી લોર્ડ વેલેસ્લીએ, ત્યારે એની સાથે અમુક શરતો પણ મૂકી. હવે આ યોજના આપણા ભારતના રાજાઓ માટે હતી. કોના માટે હતી? ભારતના રાજાઓ માટે. એની અંદર કેટલીક શરતો હતી. શરતો એ હતી, પ્રથમ શરત કે કંપની શાસનનું તાલીમ પામેલું સૈન્ય રાજાઓને આપવું.
भारतीय राजाओं ने आपको तालीम पामेलो सैन्य लेके सैनिकों एमने पास तालीम तो बड़ी मिलेली जो है हथियारों चलावो ने बधुज एटले ए तालीम पामेलो सैन्य कोने आपको राजाओं ने आपको जे राजा ने आंतरिक अने बाह्य आक्रमण थी बचावशे कोने बचावशे राजा ने आंतरिक बाह्य ने आंतरिक अने बाह्य एटले के बहारनुं आक्रमण अने अंदरना आक्रमण थी बचावशे बीजी शरत ए हती के जे राजा आ योजना स्वीकारे तो ए योजना स्वीकारना राजाए सैन्यनी दरेक प्रकारनी मांग पूरी करवी एटले के एनुं भरण पोषण कोने करवुं त्यांना राजाए એમના હથિયારો એમનું રહેવાનું એમનું ખાવાનું પીવાનું બધું કોણે મદદ કરવાની રાજા એટલે કે એક રીતે કહીએ તો અંગ્રેજ સૈન્યને કોણે પાડવાનું રાજાએ પાડવાનું આ બીજી શરત હતી ત્રીજી શરત હતી કે કંપનીની પરવાનગી વિના એ રાજ્ય કે જેણે આ સહાયકારી યોજના સ્વીકારી છે એવા રાજ્યએ પરવાનગી વિના અન્ય રાજા સાથે યુદ્ધ કે સંધિ કરવી નહીં એટલે કે કંપની પરવાનગી આપે કે હા તમે એની સાથે યુદ્ધ કરો તો જ રાજા યુદ્ધ કરવાનો કદાચ કોઈ રાજા સંધિ કરવા માંગતો હોય અન્ય રાજા સાથે તો બી પરવાનગી મેળવવાની કોની કંપની શાસનની એટલે કેનો મતલબ રાજા ખાલી કહેવાના થઈ ગયા બાકી બધું કામ કોણ કરવાનું કંપની શાસન જે બી કંઈ પરમિશન મેળવવાની હોય યુદ્ધ કરવું સંધિ કરવી અન્ય કંઈ કામકાજ માટે તો રાજાએ કંપની શાસનની પરવાનગી મેળવવાની જો આ સહાયકારી યોજના સ્વીકારે તો આવું થયું છે આપણા દેશમાં ઘણા બધા રાજાઓએ સહાયકારી યોજના સ્વીકારી બધાને પહેલાં એવું લાગ્યું કે ચાલો કંપની શાસન આપણને સૈન્ય આપશે મદદ કરશે એટલે લોકોને આપણા ત્યાંના રાજાને લાગ્યું કે સહાય કરી પણ એ સહાય હતી નહીં આ યોજના અંતર્ગત ઘણા બધા નુકસાન પણ હતા પહેલું નુકસાન મેં તમને કીધું કે સૈન્ય તો સ્વીકારી લીધું રાજાઓએ પણ એનું ભરણપોષણ કોણે કરવાનું રાજાઓએ જ બીજું કંપનીની પરવાનગી વિના કોઈ રાજા યુદ્ધ બી નહીં કરી શકે અને સંધિ બી નહીં કરી શકે તો આ તો એક પ્રકારનું ગુલામી જેવું થઈ ગયું ને રાજાને કે રાજાએ પરવાનગી મેળવવાની રાજા હવે સ્વતંત્ર રીતે કોઈ કામ કરી શકે નહીં આગળ રાજાએ જ આ લશ્કરનો ખર્ચ ઉપાડવાનો બધો ખર્ચ ખાવા પીવાનો રહેવાનો જમવાનો કપડાનો લશ્કરી સાધનો બધો ખર્ચ રાજાએ ઉપાડવાનો એટલે રાજાનો ફાયદો શું થયો કંઈ જ નહીં રાજાએ ખાલી યોજના સ્વીકારી એટલું જ બાકી બધું રાજાએ જ કરવાનું ભરણ પોષણ બધું અને કંઈ યુદ્ધ કરવું હોય તો પરવાનગી મેળવવા કોની જવાની કંપનીની એટલે શું ફાયદો થયો કંઈ જ નહીં આગળ વાત કરીએ તો દરેક રાજાના દરબારમાં એક અધિકારી અંગ્રેજ રહેવાનો એટલે કે જે રાજા હોય એના દરબાર તો તમને ખબર છે કેવા બધા મંત્રીઓ લાઈનમાં બેસેલા હોય તો એ રાજાના દરબારમાં એક મંત્રી કોણ હશે અંગ્રેજ એટલે હવે તમે વિચાર કરો કે રાજાના દરબારમાં જે બી કોઈ વાતચીત થાય એ બધી વાતચીત અંગ્રેજ સાંભળે અને કંપનીને જઈને કહે એટલે રાજાથી હવે દરબારમાં કોઈ પ્રકારની વાત જ નહીં થાય કારણ કે અંગ્રેજ અધિકારી ત્યાં ત્યાં જ બેસેલો હોય એટલે રાજાનું હવે કંઈ વેલ્યુ રહ્યું ન હતું છેલ્લી શરત અન્ય વિદેશીને એટલે કે વિદેશી જે આપણે ત્યાં ઘણી બધી પ્રજા આવેલી પોર્ટુગલ સ્પેન ફ્રેન્ચ બરાબર ને ડચ તો એવા અન્ય વિદેશીઓને રાજાએ પોતાના ત્યાં નોકરીએ રાખવો નહીં બોલો ખાલી અંગ્રેજોને રાખવાના બીજા કોઈને રાખવાના નહીં હા રાજા પોતાના રાજ્યના લોકોને રાખી શકે છે પણ અન્ય વિદેશીને પોતાના રાજ્યમાં નોકરીએ રાખવો નહીં ખાલી અંગ્રેજોને નોકરી રાખવા આવી બધી શરતો હતી કોની સહાયકારી યોજનાની અને જે સ્વીકારે એને આ બધી શરતો માનવાની એ બધું ચાલતું હતું હવે વાત કરીએ કે આ સહાયકારી યોજના સ્વીકારના રાજ્યો કયા કયા હતા તો આ સહાયકારી યોજના સ્વીકારના રાજ્ય પ્રથમ રાજ્ય હતું નિઝામ જેને આપણે હાલમાં હૈદરાબાદ તરીકે ઓળખીએ છીએ બરાબર ને ત્યારબાદ મૈસૂર અવધ ગાયકવાડ સિંધિયા ભોંસલે ને હોલકર આ બધા રાજાઓએ સહાયકારી યોજના સ્વીકારી હતી પહેલાં તો એમને સારી લાગી પણ પાછળથી આ યોજના મીઠા ઝેર જેવી લાગી મીઠું ઝેર આપણે કહું મીઠું ઝેર ખબર ને મીઠું એટલે કે નમક નહીં પણ સ્વીટ જેને આપણે કહીએ તો આ યોજના આપણા તેના રાજાઓને મીઠા ઝેર જેવી લાગી એટલે કે ધીરે ધીરે પચી ગયું અમુક લોકો ઝેર ખાય તો કેવું ડાયરેક્ટ પચી જાય પણ આ સહાયકારી યોજના ધીરે ધીરે પચી ગઈ ધીરે એટલે કે આ યોજના દ્વારા રાજાઓનું અસ્તિત્વ રહ્યું નહીં
खाली कहवा पूरतु कि आ राजा अहियाना राजा हता, बाकी एनु शासन बधु कोण करतु? अंग्रेजों करता। शासन कोण करतु? अंग्रेजों करता। एटले आ रीते आ योजना मीठा झेर समान लागे। तमने पूछाई सके एग्जाम में कि कई योजना मीठा झेर समान हती? तो सहायकारी योजना मीठा झेर समान हती। आटलू याद रहे, आ सवाल तमे आईएमपी में करी सको। ओके, चलो आगे बात करिए। तो आ योजना अमल द्वारा, क्या योजना अमल थयो, जेने जरे आ योजना स्वीकारी ए अमल द्वारा वेलेसलीए घना बड़ा राज्यों कंपनी नी अंदर जोड़ी दीधा, कंपनी शासन में जोड़ी दीधा, जेना कारण कंपनी शासन साम्राज्य मोटू थई गयु। देश नी अंदर घना बड़ा प्रदेशों कंपनी ना हाथ में आ गया। कंपनी एटले कई? ईस्ट इंडिया कंपनी। तो हवे आगळ शुं थाय छे? जो गवर्नर जनरल जे वेलेसली हतो ए वेलेसलीए टीपू ने सहायकारी योजना स्वीकारवा माटे वात करी, जणाव्युं कोने? टीपू सुल्तान ने, के तमे पण अमारी सहायकारी योजना स्वीकारो। पण टीपू सुल्तान ने ना पाड़ी दीधी। टीपू सुल्तान ने शुं कर्युं? सहायकारी योजना स्वीकारवानी ना पाड़ी दीधी। अने आ स्वीकारनो इनकार थता, एटले के एने इनकार कर्यो ना पाड़ी दीधी स्वीकारनो, तो कंपनीए शुं कर्युं? निजाम अने मैसूर उपर आक्रमण कर्युं। निजाम साथे जुओ कोण? निजाम एटले हैदराबादनो राजा। निजाम एटले हैदराबादनो राजा। तो लॉर्ड वेलेसली अने निजाम बने भेगा थईने मैसूर उपर आक्रमण कर्युं। अने आ आक्रमण क्यारे थयुं हतुं? 1799 याद राखजो, 1799 आक्रमण थयुं हतुं, जेने चौथा मैसूर विग्रह तरीके ओळखवामां आवे छे। जुओ आ हतुं त्रीजुं। तो लॉर्ड वेलेसली अने निजामे जे मैसूर पर आक्रमण कर्युं 1799 ए चौथा मैसूर विग्रह तरीके ओळखाय छे, जेमां टीपू सुल्तान अंग्रेजों साथे लड़ता लड़ता मृत्यु पामे छे। टीपू सुल्तान देश माटे पोतानो बलिदान आपी दे छे, एने अंग्रेजों नी सहायकारी नीति स्वीकारी नहीं, जेना कारणे वेलेसली अने निजाम भेगा थई गया अने टीपू सुल्तान ने मारी नाख्यो। हवे तमे विचार करो, मैं तमने कीधुं ने आगळ के आपणा देशना राजाओ अपना देश राजा ने हरावता हता। आ रीते एक बाजु अंग्रेजों ने विरोध करे छे, अने बीजी बाजु देशना ज अन्य राज्य ने हरावा माटे अंग्रेजों साथे भड़ी पण जाय छे। एटला माटे ज अंग्रेजों आपणी उपर 150-200 वर्ष शासन कर्युं, कारण के आपणा देश राजाओं में ज एकता न हती। अंग्रेजों साथे भड़ी जवुं, फरी पाछुं अलग थई जवुं, अन्य राजा ने हरावुं, पछी आपणो देश क्यांथी आझाद थाय? अंग्रेजों पछी आपणे त्यां शासन करे ज ने, कारण के आपणा देशना राजाओनी अंदर ज कोई प्रकारनी एकता हती नहीं। तमे जुओ ने, आ लॉर्ड वेलेसली अने निजाम भेगा थई गया अने मैसूरना राजा टीपू सुल्तान ने हरावे छे, ए मृत्यु पामे छे, कारण के टीपू सुल्तान ने सहायकारी योजना स्वीकारी न हती, ज्यारे आ निजामे सहायकारी योजना स्वीकारी लीधी हती। बराबर ने? एटले आवुं थाय छे। चलो आगळ वात करिए। तो लॉर्ड वेलेसली बाद बीजा एक गवर्नर जनरल भारत में आवे छे, अने ए कोण छे? ए पण आज छे। कोण? पांचमा नंबरना गवर्नर जनरल हेस्टिंग्स। कोण? हेस्टिंग्स। ए पांचमा नंबरना गवर्नर जनरल तरीके आवे छे, एटले तमारे याद राखवानुं छे। प्रथम वॉरन हेस्टिंग्स, बीजा कोण? वॉलिस। त्रीजा सर जॉन सॉर। चौथा लॉर्ड वेलेसली अने पांचमा हेस्टिंग। अने त्याने नेपाळ साथे युद्ध करी, नेपाळ भी आपणो पाड़ोशी देश छे, तो एनी साथे युद्ध करीने गुरखाओं ने लश्कर में जोड़ी दीधा। गुरखा एटले के नेपाळना जे लोको, तमने खबर छे आपणे मूवीमां घणी वखत जोईए छेला चौकीदारी करनारा व्यक्तिओ, खबर ने? मूवीमां आपणे चौकीदारी जे करे ते नेपाळी लोको, तमे नाम सांभळ्यो छे घणी वखत, એને ગુરખા કહેવાતા।
તો એ ગુરખાઓને એમણે લશ્કરમાં જોડી, કારણ કે એ ગુરખાઓ જે હતા નેપાળી એ પહાડોના અને એવા વિસ્તારના એવા ખડતર શરીરવાળા બની ગયા હતા કે એમની અંદર તાકાત જનુન વધારે હતી, એટલે એને તેઓ લશ્કરમાં જોડી દેતા. અને આ રીતે ધીરે ધીરે અંગ્રેજોએ આપણા ભારતની અંદર ખૂબ જ મોટું સામ્રાજ્ય ઊભું કરી દીધું. હવે વાત કરીએ આગળ, બીજા એક ગવર્નર જનરલ આપણા ભારતમાં આવે છે, બીજા એક ગવર્નર જનરલ આપણા ભારતમાં આવે છે, તો એ છે વિલિયમ બેન્ટિક. એ છે વિલિયમ બેન્ટિક. તો વિદ્યાર્થી મિત્રો, અહીંયા સુધી આપણે જોયું, હવે પછી જે કંઈ છે એ આપણે નેક્સ્ટ વિડીયોની અંદર જોઈશું, એટલે કે પાર્ટ 4ની અંદર. ચેપ્ટર ઘણું લાંબુ છે, વિડીયો બી ઘણું મોટું બની ગયું છે. હવે પછીના જે ગવર્નર જનરલ આવશે વિલિયમ બેન્ટિક અને ડેલ હાઉસી, જે કે જેમણે ભારતની અંદર ઉદારતાપૂર્વક કામ કર્યું ભારતના લોકો માટે, ભારત દેશ માટે, હવે પછી જે દેશની અંદર જે સુધાર આવ્યા એ હું તમને જણાવીશ કે એમણે ભારત માટે કેવા સારા કામો કરેલા. તો વિદ્યાર્થી મિત્રો, અહીં આપણે આપણું પાર્ટ 4 પૂરું કરીએ. ચલો આવજો.